वेलकम स्टूडेंट्स। चलो हम आगे बढ़िए स्वाध्याय में बाजार तरफ। स्वाध्याय में चलते जा रहे हैं। एक किलोग्राम द्रव्यमान धरा होता एक पत्थर ने 20 मीटर प्रति सेकंड ना वेग थी तड़ाव की थीजी गई सपाटी एटले तो बर्फ थी गई होय ने पानी सपाटी जामी गई होय सपाटी ऊपर सपाटी ने समांतर फेंकवामां आवे छे। पत्थर 50 मीटर अंतर कापया बाद अटकी जाए छे। पत्थर अने बरफ वच्चे लागतुं घर्षण बळ शोधो। विद्यार्थी मित्र एकदम हवे सिम्पल दाखला छे बधा। तो आपणे एवुं कीधुं छे के एक किलोग्राम द्रव्यमानो एक पत्थर डेटा लखी दीए एम आपणने आपेलुं छे 1 kg। एवो पत्थर ने 20 मीटर प्रति सेकंडना वेगथी एटलेनो प्रारंभिक वेग थई गयो 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે। હવે શું થાય છે સપાટી પર આપણે ફેંકીએ છીએ તો પથ્થર એસ અંતર કેટલું કાપે છે 50 મીટર જેટલું અંતર કાપ્યા બાદ પથ્થર છે તે અટકી જાય છે એટલે શું થશે સ્થિર થઈ જાય છે તો એનો અંતિમ વેગ v આપણને મળશે 0 મીટર પ્રતિ સેકન્ડ। धीमे गति पर बढ़ जैसे 0 मीटर प्रति सेकंड। तो पत्थर ने बर्फ पर लागत घर्षण बल अपने यहां f कितना है तो f शोधवानी है। अगर ये बात अपनी f बराबर m a अनुसार दाखो बनी सके परंतु जो प्रवेग अपने शोधो हो तो v माइनस ने छेद में t જોઈએ પણ અહીંયા આપણે સમયગાળો આપેલો નથી એટલે આપણે v માઈનસ ના છેદમાં t સૂત્રનો ઉપયોગ કરી શકીએ નહીં। તો હવે ક્યાં જવું પડશે અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણ। ચાલો હવે વિદ્યાર્થી મિત્રો એમાં આપણે t વગરનું સૂત્ર લેવું પડશે તો જુઓ t વગરનું સૂત્ર હોય એવું કઈ સૂત્ર છે આપણી પાસે s આપણને આપેલું છે 50 મીટર માઈનસ 20 નો વર્ગ 400 બરાબર 50 100 a એને કરતા બનાવો માટે a બરાબર 100 છેદમાં આવશે માઈનસ 400 ના છેદમાં 100 બરાબર માઈનસ 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। ચાલો આપણે પ્રવેગ મળી ગયો હવે સિમ્પલ આપણે બળ એફ શોધવાનું છે। બળ બરાબર દળ અને પ્રવેગનો ગુણાકાર એફ બરાબર એમ આપણી પાસે એમ છે એ છે બંનેનો ગુણાકાર કરો તો શું મળી જશે ઘર્ષણ બળ। માટે બળ એફ બરાબર એમ એ પરથી ચાલો એમ કેટલું આપેલું છે 1 કેજી પ્રવેગ કેટલું આપેલું છે માઈનસ 4 એફ આપણને મળશે માઈનસ 4 ન્યૂટન। અહીં ઋણ નિશાની જો અહીંયા આપણે મળે છે F માઈનસ 4 ન્યૂટન અહીં ઋણ નિશાની શું સૂચવે છે કે ઘર્ષણ બળ છે એ આપણે પદાર્થ પર જેટલા આપણે 20 મીટર પ્રતિ સેકન્ડના જેટલા વેગથી જે પદાર્થને ફેંકેલો છે બરાબર છે તો એની લાગતા જે વેગ છે વેગની વિરુદ્ધ દિશામાં બરાબર જે આપણે બળ લગાવતા હશું એ બળની વિરુદ્ધ દિશામાં બરાબર છે પદાર્થ જે દિશામાં ગતિ કરતો હોય એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ હોવાથી નિશાની છે તે માઈનસ આવશે। તો એમ કહી શકાય કે પથ્થર અને બરફ વચ્ચે પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં 4 ન્યૂટન જેટલું બળ લાગતું હશે અને બળ કયું હશે ઘર્ષણ બળ। તો સ્વાભાવિક છે જ્યાંથી મિત્રો આપણે આગળ થિયરીમાં જોઈ ગયા છીએ કે આ જે ઘર્ષણ બળ છે એ હંમેશા પદાર્થની જે ગતિ હોય એની વિરુદ્ધ દિશામાં લાગતું હશે પદાર્થની ગતિનો વિરોધ કરે એવા બળને ઘર્ષણ બળ કહેવાય। તો આ પ્રમાણે જે તમને સૂત્ર છે v² - u² = 2as એના પરથી પહેલા પ્રવેગ શોધી કાઢો અને એ પ્રવેગને
આની અંદર મૂકી દો f m s ઉપર ની અંદર એટલે m અને n નો ગુણાકાર કરો એટલે તમને એનો ઘર્ષણ બળ છે તે ઘર્ષણ બળ મળી જશે આગળ વધીએ સ્વાધ્યાયનો દાખલો નંબર 7 ચલો એક સરસ દાખલો છે જુઓ 8000 કેજી દ્રવ્યમાન ધરાવતું એક રેલવે એન્જિન ધારો વિદ્યાર્થી મિત્રો આ રેલવે એન્જિન છે એનું દ્રવ્યમાન હું લખી દઉં છું દ્રવ્યમાન ધારો કે આપણે અહીં આપેલું છે 8000 કેજી ખાલી એનું જે એન્જિન છે એનું દ્રવ્યમાન છે 8000 કેજી એક એન્જિન 2000 કેજી દ્રવ્યમાન ધરાવતા તેના પાંચ ડબ્બાઓને પાટા ઉપર સમક્ષિતિજ દિશામાં ખેંચે છે આ એન્જિન છે ધારો કે 2000 કેજી 2000 કેજી બધા જે ડબ્બાઓ છે એક ડબ્બાનું દળ આપણને આપેલું છે 2000 કેજી એવા પાંચ ડબ્બાઓને એ પાટા ઉપર ખેંચે છે બરાબર છે 2000 કેજી 2000 2000 2000 2000 તો પાંચ ડબ્બાને સમક્ષિતિજ પાટા ઉપર ખેંચે છે જો એન્જિન 40000 ન્યૂટન જેટલું બળ લગાડતું હોય એન્જિન છે તે આ દિશામાં બળ લગાડવાનું સ્વાભાવિક છે અને બળ કેટલું લગાડે છે તો કે 40000 ન્યૂટન જેટલું બળ લગાડે તથા પાટા દ્વારા 5000 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ લાગતું હોય ધારો કે ટ્રેન છે ટ્રેન ધારો કે આ દિશામાં જાય છે તો ટ્રેનના જે ટાયર છે એ અને જે ટ્રેનના પૈડા અને જે પાટા છે એની વચ્ચે ઘર્ષણ બળ લાગતું હશે તો ઘર્ષણ બળ કઈ દિશામાં લાગતું હોય તો કે ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન આ દિશામાં જાય છે તો ઘર્ષણ બળ પાટા ઉપર વિરુદ્ધ દિશામાં એટલે કે આ દિશામાં લાગતું હશે દિશામાં કેટલું લાગે છે તો 5000 ન્યૂટન 5000 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ લાગે છે તો આપણે શોધવાનું શું છે ચોખ્ખું પ્રવેગી બળ શોધવાનું છે ટ્રેનનો પ્રવેગ શોધવાનો છે અને ડબ્બા 1 દ્વારા 2 ઉપર લાગતું બળ આપણે શોધવાનું છે બરાબર છે ચાલો શરૂઆત કરીએ પહેલા એ શોધીએ ચોખ્ખું પ્રવેગી બળ ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો અહીંયા આપણે કીધું છે કે ટ્રેન સમક્ષિતિજ દિશામાં ખેંચે છે એન્જિન 40000 ન્યૂટન જેટલું બળ લગાડે છે ધારો કે એન્જિન દ્વારા જે લાગતું બળ છે એ ધારો કે આપણે કેપિટલ F એને ગણી લઈએ ભાઈ આ જે કેપિટલ F છે એન્જિન દ્વારા લાગતું બળ છે બરાબર છે એને કેટલું લાગે છે કેપિટલ 40000 ન્યૂટન હવે ઘર્ષણ બળ પાટા દ્વારા જે ઘર્ષણ બળ લાગે છે એને ધારો કે આપણે 5000 ન્યૂટન કહી દઈએ બરાબર સ્મોલ F કેટલું છે 5000 ન્યૂટન તો ટ્રેન ઉપર ચોખ્ખું પ્રવેગી બળ ચોખ્ખું કેટલું બળ લાગતું હશે એ બળનું આપણે ગણતરી કરવાની છે બરાબર છે ચાલો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા આપણને 40000 ન્યૂટન જેટલું બળ છે આ દિશામાં લાગે છે અને એને વિરોધી વિરોધ કરતું જે ઘર્ષણ બળ છે એ વિરુદ્ધ દિશામાં 5000 ન્યૂટન જેટલું લાગે છે હવે આપણે ચોખ્ખું પ્રવેગી બળ જો શોધવું હોય તો ટ્રેનમાં લાગતું બળ ટોટલ બળ છે એમાંથી એનું જે ઘર્ષણ બળ જે લાગે છે ઘર્ષણ બળને જો આપણે બાદ કરી દઈએ તો આપણને ટ્રેન ઉપરનું ચોખ્ખું પ્રવેગી બળ પડે F અને આપણી પાસે છે જ બંને કઈ સૂત્રમાં મૂકી દઈએ F કેપિટલ F છે 40000 માઇનસ ઘર્ષણ બળ 5000 તો આપણને મળશે 40 માઇનસ 5 એટલે કે 35000 ન્યૂટન તો આજે 35000 ન્યૂટન જેટલું ચોખ્ખું પ્રવેગી બળ છે ચોખ્ખું બળ છે અને ટ્રેન ઉપર લાગ્યું બરાબર આવું જે વિદ્યાર્થી મિત્રો પૂછે એટલે કે ચોખ્ખું પ્રવેગી બળ કેટલું તો જે બળો લાગતા હોય એ બળોનો આપણે સરવાળો કરવો પડે આ બળ 40000 ન્યૂટન જેટલું છે આ બળ 5000 ન્યૂટન જેટલું છે પણ વિરુદ્ધ દિશામાં લાગે છે નિશાની માઇનસ આપણે સરવાળો જ કરેલો છે પણ આની દિશા વિરુદ્ધ છે એટલે એ નિશાની થઈ જશે માઇનસ હવે આપણે શોધવાનું છે ટ્રેનનો પ્રવેગ v આપણે શોધીએ ટ્રેનનો પ્રવેગ વિદ્યાર્થી મિત્રો ટ્રેનનો પ્રવેગ શોધવા માટે બરાબર છે આપણે f બરાબર ma સૂત્રનો ઉપયોગ કરીશું એમાં જે પ્રવેગ છે એને આપણે કર્તા બનાવી લેવાનો એટલે આવશે f બરાબર ma એને કર્તા બનાવો એટલે f ના છેદમાં m પણ આપણે m એટલે m શું થશે m એ થશે ટ્રેનનું કુલ દળ તો ટ્રેનનું કુલ દળ એટલે ટ્રેનનું ટ્રેનમાં તો એન્જિન પણ આવે અને ડબ્બા પણ આવે તો એન્જિન અને પાંચ ડબ્બાઓનું આપણે કુલ દળ લેવું પડે ટ્રેનનું કુલ દળ
बराबर जो एंजिन नो दौड़ कितनी है 8000 प्लस 1 2 3 4 5 डब्बाओनु दळ 2000 4000 6000 8000 10000 આપણે એવું લખી દઈએ 2000 ગુણાકાર 5 એટલે 10000 અને 8000 કુલ દળ કેટલું થઈ ગયું 18000 કેજી આ થઈ ગયું ટ્રેનનું કુલ દળ બરાબર છે હવે F બરાબર MM પરથી પ્રવેગ a बराबर इन्हें करता बनाओ f ना छेद में m चलो टेन पर लागू चौकू बल कितना है टेन पर लागू बल 35000 और ट्रेन का कुल दल कितना है 18000 जितना डब्बा होए એટલું આપણે એનું કુલ દળ લઈ અને પછી આપણે પ્રવેગ ગણવો પડે કારણ કે સાદું પાછો એટલે તમને 1.9 મીટર પ્રતિ सेकंड स्क्वायर जब तुमने आंसर आवश्यक 1.944 मीटर प्रति सेकंड स्क्वायर तो आ ट्रेन से ट्रेन नो प्रवेग आटलो होय 1.9 मीटर प्रति सेकंड स्क्वायर હવે આપણે સી શોધવાનું છે ડબ્બા 1 દ્વારા આ ડબ્બો 1 છે એ ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ શોધો ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ डब्बा एक द्वारा डब्बा बे पर लागू बल अपने शोधवा माटे अपने एफ बराबर एम सूत्र नो उपयोग करवानो छे बराबर छे टेन नो प्रवेग केटलो छे तो के भाई आपने मळी गयो छे 1.944 मीटर प्रति सेकंड स्क्वायर अने एम पण एम आपणे जे कुल दळ छे नथी लेवा तो कयो लेवानो छे तो विद्यार्थी मित्रो खास याद राखजो અહીંયા આપણે લેવાનું છે ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ ડબ્બા 1 દ્વારા 2 ઉપર કેટલું બળ લાગે છે એ આપણે શોધવાનું છે બરાબર છે ડબ્બા 1 દ્વારા 2 ઉપર જે બળ લાગે છે બરાબર માટે જ્યારે મિત્રો આપણે એની પાછળ જેટલા પણ ડબ્બા છે કે બધા જ ડબ્બાઓ છે ડબ્બાઓનું આપણે કુલ દળ લેવું પડે માત્ર એ ડબ્બો એક જ નથી જો એની સાથે 1 2 3 અને 4 ડબ્બાઓ જોડાયેલા છે માટે અહીંયા દ્રવ્યમાન m બરાબર ડબ્બા 2 3 4 અને 5 નું કુલ દળ થશે માટે એની પાસે 4 ડબ્બા છે એટલે 2000 ગુણાકાર 4 એટલે 1 2 3 ને 4 ડબ્બા છે તો 2000 ગુણાકાર 4 એટલે આપણને થશે 8000 કેજી બરાબર છે કેટલું થશે 8000 કેજી ચાલો હવે આપણી પાસે એમ મળી ગયું બરાબર અને પ્રવેગ છે આપણી પાસે સૂત્રમાં મૂકી દઈએ માટે f બરાબર m પ્રતિ એમ થઈ ગયું આપણી પાસે 8000 ગુણાકાર પ્રવેગ 1.944 બંને તો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરશો તો ગુણાકાર આપણને મળશે 1.5552 મીટર હવે તો ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ છે કે આટલું મળે હવે તમે ધારો કે વિદ્યાર્થી મિત્રો આ દાખલા અંદર થોડું ટ્વિસ્ટ કરે તો એવું પૂછે કે 2 વડે ડબ્બા 2 દ્વારા ડબ્બા 3 ઉપર લાગતું બળ તો 2 દ્વારા 3 ઉપર લાગે તો 3 ની પાછળ જેટલા પણ ડબ્બા હોય એ બધાનું આપણે દળ લેવું પડે ધારો કે એવું પૂછે કે 2 દ્વારા 3 ઉપર લાગતું બળ તો અહીંયા 3 4 અને 5 3 ડબ્બા છે તો એનું જે દ્રવ્યમાન છે એનો સરવાળો કરવો પડે એટલે કે 2000 4000 અને 6000 તો આપણું દ્રવ્યમાન થાય અહીંયા 6000 અને પ્રવેગ તો આપણે આપેલો છે તો સેમ બધાનો લેવાનો છે 1.9 નો ગુણાકાર કરો જે જવાબ આવે એ થશે જો 3 દ્વારા 4 વડે પૂછે 3 દ્વારા ડબ્બા 4 ઉપર લાગતું બળ તો 2 ને 2 4000 આવશે 4 વડા 5 વડે પૂછે તો માત્ર 2000 આવે કેમ કે છેલ્લે ડબ્બો છે એની પાછળ કોઈ દ્રવ્યમાન છે નહીં અને એન્જિન દ્વારા ડબ્બા 1 ઉપર પૂછે તો ત્યાં 1 2 3 4 અને 5 ડબ્બાનો દ્રવ્યમાનનો આપણે સરવાળો કરવો પડે ચાલો સમજ પડી ગયા એટલામાં ચાલો આગળ વધીએ ઉદાહરણનો 8મો દાખલો એકદમ સરળ દાખલો છે જોઈ લેજો એક ગાડીનું દળ
5000 केजी छे, जो गाड़ी 1.7 मीटर प्रति सेकंड स्क्वायर ना प्रति प्रवेग थी स्थिर थती होय तो गाड़ी अने रस्ता वच्चे लागतुं घर्षण बल शोधवानुं छे। चलो आपणे दळ आपी दीधुं छे, डेटा लई लईए, दळ आपेलुं छे 1500 केजी। जो गाड़ी 1.7 मीटर प्रति सेकंड स्क्वायर ना प्रति प्रवेग थी प्रति प्रवेग निशानी आवशे माइनस, याद रखो प्रति प्रवेग छे माइनस जो है जो प्रवेग हो विरुद्ध दिशा में लागत हो निशानी आवशे माइनस मीटर प्रति सेकंड स्क्वायर। तो आपणे शोधवानुं छे घर्षण दळ केटलुं। त्यारे सूत्र छे आपणी पासे बीजा मित्रो F बराबर ma। अहीं लागतुं घर्षण बळ F बराबर ma, एम आपणने आपेलुं छे 1500, એનો માત્ર ગુણાકાર પ્રવેગ સાથે કરવાનો છે અને પ્રવેગ છે 1.7 બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો આનો તમે ગુણાકાર કરશો એટલે તમને એનો આન્સર આવશે 50 ન્યૂટન, પણ નિશાની સાથે, એટલે નિશાની આવશે અહીંયા માઇનસ, તો અહીંયા 50 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ લાગશે, નિશાની માઇનસ છે। માઇનસ શું દર્શાવશે કે ભાઈ ઘર્ષણ બળ છે એ ગાડી છે, ગાડીનો જેટલો પણ વેગ હશે એ વેગની વિરુદ્ધ દિશામાં લાગતું બળ છે, એટલે વિરુદ્ધ દિશામાં હોવાથી એક બળ છે એ નિશાની આવશે માઇનસ। આમ પણ ઘર્ષણ બળ જ્યારે આવશે ત્યારે લગભગ નિશાની કેવી રહેશે માઇનસ, કેમ કે એ જે વેગ છે વેગની હંમેશા વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે, બરાબર છે। તો આ સિમ્પલ એક દાખલો છે, માત્ર તમે ન્યૂટનનો ગતિનો બીજું નિયમનું સૂત્ર F બરાબર m અનુસાર સૂત્ર મૂકી અને દાખલો સરળતાથી ગણી શકો છો, બરાબર છે। તો આગળના ચેપ્ટરમાં સ્વાધ્યાયના આગળના દાખલાઓ આપણે જોઈશું। થેન્ક યુ।